આપણે અનેક વખત એવા કિસ્સાઓ સાંભળ્યા હશે ને કે જેની અંદર દલિત યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હોય, કે પછી તેની સાથે કોઈ અત્યાચાર થયો હોય, કે તેનું મર્ડર કરી નાખ્યું હોય. અત્યારે અમારી સામે એક એવો જ કિસ્સો આવ્યો છે કે સુરતના જેલમાં બંધ એક દલિત યુવાનને પોલીસવાળાએ કે જેલના કર્મીઓએ ઢોર માર માર્યો હોય અને તેનું મર્ડર થયું હોય તેવો ઇલ્ઝામ પરિવારના લોકો દ્વારા લગાવવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ પણ કરવામાં આવી. આ દલિત યુવાન કોણ હતો, કયા ગુનામાં હતો અને સુરતને આ જેલનો કયો કર્મી છે કે જેને આ વાતને અંજામ આપ્યો છે, તેને લઈને શું છે વિગતવાર સમાચાર, જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે મહેશભાઈ વાળા સુરતની લાજપોર જેલમાં અંડર ટ્રાયલ તરીકે હતા અને તેઓ પર સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે, જે મામલે તેઓને જેલ થઈ ગઈ હતી. જો કે અચાનક જ એક દિવસ એવો આવી જાય છે કે જ્યારે મહેશભાઈની તબિયત લથડે છે અને તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તબીબે તેને મૃતક જાહેર કર્યા હતા. પરિવારજનોને જાણ કરવામાં આવે છે. સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર થાય છે અને તેઓ મહેશની લાશનો સ્વીકાર કરવાથી ઇનકાર કરી દે છે, કારણ કે પરિવારને એવો શક જાય છે કે મહેશનું મર્ડર કરવામાં આવ્યું છે અને તેને જેલમાં ઢોર માર મારવામાં આવ્યો છે અને પરિવારની વિવિધ માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ લાશનો સ્વીકાર તેઓ નહીં કરે તેવું કહેતા તેમણે શું કહ્યું સાંભળો. જે મરનાર જે મહેશભાઈ વાળા જે ઉર્ફે ભરતભાઈ, એ જે અમારા બનેવી થાય છે અને એમના છેલ્લા 5 દિવસથી એમની બોડી અમને અહીંયા લીધેલી જાવતી. અમારી એક જ માંગ હતી કે એફઆઈઆર દર્જ થાય ત્યાં બાદ જ અમારો બોડી અહીંથી લેવાનો. અને અત્યારે ઘણી બધી મહેનત બાદ અને ઘણા બધા પ્રશાસનની અરે લડતની બાદ અત્યારે એફઆઈઆર દર્જ કરવામાં આવ્યું છે. એફઆઈઆરની દર્જ કર્યા બાદ એની કોપી લેવામાં આવી છે, ત્યારબાદ જ હવે લાશ લેવાનું નિવારણ કરવા. હવે તમારી શું માગણી છે? હવે તો બસ જે અમારે એફઆઈઆર કર્યા બાદ જે જે શખ્સ ઉપર એવું લાગે છે કે આ બધા વ્યક્તિ આમાં સંડોવાયેલા છે, એ બધાની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને જે પણ ગુનામાં સંડોવાયેલા વ્યક્તિ છે એની ઉપર 100% સરકારને એટલી જ દરખાસ્ત છે કે જજ સાહેબને કે આના ઉપર 100% એની ઉપર ઇન્કવાયરી બેઠાડે અને એને સજા મળે. પોસ્ટમોર્ટમ થયા બાદ મહેશના મૃતદેહને સિવિલમાં રાખવામાં આવે છે. એક તરફ પરિવારના લોકો હોય છે કે જેઓ લાશ ન સ્વીકારવા માટે તૈયાર છે અને બીજી તરફ દલિત યુવાનને માર માર્યા તેવા આક્ષેપો વચ્ચે સુરત પોલીસે શું કહ્યું સાંભળો. લાજપોર જેલમાં જે ઓસ્ટ્રેલિયા ડેથનો બનાવ બન્યો છે તેમાં જે મર્ડર જનર છે એમનું નામ મહેશભાઈ વાળા છે. તેમને તારીખ 7/8/2024 રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન, ત્યારબાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ઉકાણ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને પછી લાજપોર જેલમાં એમને ત્યાં આગળ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ત્યારે તેમની અચાનક તબિયત બગડતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ત્યાં તેમનું મૃત્યુ થયું. આ બાબતે પરિવારજનોને પ્રશાસન પોલીસ તરફ આક્ષેપ હતા કે મારવાથી મૃત્યુ થયું છે. એ બાબતે ચર્ચા વિચારણા કર્યા બાદ હાલમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 તથા એટ્રોસિટી એક્ટની કલમ 325 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. પરિવારની ડિમાન્ડ હતી કે આની ઉપર એફઆઈઆર દાખલ કરો, પરંતુ ચર્ચા વિચારણાના અંતે અમે પણ એફઆઈઆર દાખલ કરેલી છે. હવે પરિવારજનો ડેડ બોડી સ્વીકારે છે અને એ લોકો હવે રવાના થાય છે, એમની ફરિયાદ લેવાઈ ગઈ છે. અંતે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં લાજપોર સેન્ટ્રલ જેલના અજાણ્યા કર્મીઓએ તેમની હત્યા કરી હોય અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે બાદ પરિવારે તેની ફરિયાદ નોંધાવી હતી અને મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્વીકારી પણ લીધો હતો. સુરતથી સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.